ભરૂચમાં રૂપિયા ઉપાડી આપું તેમ કહીને કાર્ડ બદલીને ઠગાઈ કરનારા બે પરપ્રાંતીય ઠગને ભરૂચ એલસીબી અને સાયબર સેલ પોલીસે ઝડપી લઈને અનેકો ગુના ઉકેલી નાખ્યા છે. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલ વ્યક્તિને બે ઠગ ઈસમોએ લાવો રૂપિયા ઉપાડી આપું કહીને હજારો રૂપિયા ઉપાડી લેનારને ભરૂચ સાયબર સેલ પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ શહેરમાં બે ઠગ યુવાનોએ એક સજ્જનને લાવો રૂપિયા ઉપાડી આપું કહીને હજારો રૂપિયા ઉપાડી લેવાની ઘટના બની છે. ભરૂચ શહેર જિલ્લામાં અવારનવાર એટીએમ કાર્ડ થકી રૂપિયા ઉપાડી લેવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વધુ એક એવી જ ઘટના બની છે. અજીતસિંહ નામના સજ્જન વ્યક્તિને ભરૂચ પાંચબત્તી વિસ્તારમાં આવેલ દાઉદ શોપિંગના એસબીઆઈના એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. તેમણે એટીએમનું ડેબિટ કાર્ડ મશીનમાં નાખીને પિન નંબર નાખ્યો હતો. જો કે રૂપિયા નહીં ઉપાડતા ત્યાં હાજર બે યુવાનોએ કહ્યું કે લાવો તમારા રૂપિયા ઉપાડી આપીએ, તેમ કહીને એટીએમ ડેબિટ કાર્ડ લઈને ફરી મશીનમાં કાર્ડ નાખી તેમણે પિન નંબર નાખવાનું કહ્યું હતું. આ દરમિયાન ભેજાબાજ ઠગ યુવાને અજીતસિંહના એસબીઆઈ કાર્ડના પિન નંબર જાણી લીધો હતો અને હાથ ચાલાકી કાર્ડ પણ બદલી લીધો હતો. આ દરમિયાન ભેજાબાજ પરપ્રાંતીય ઠગ અંકિત કુમાર સિંઘ રહેવાસી સાઈન વૈશાલી થાના વૈશાલી બિહાર તથા અમનસિંહ રહેવાસી મધ્યપ્રદેશ નાઓએ એક કાર્ડ બદલીને કોઈક ફતેહસિંહનો કાર્ડ આપી દીધો હતો. આ દરમિયાન તારીખ 6/12/2019 રોજ અજીતસિંહના ખાતામાંથી રૂપિયા 13,500 કોઈકે ઉપાડી દીધા હતા અને આ મામલે અજીતસિંહે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ મામલે ઇન્ચાર્જ ડીએસપી એમપી ભોજાણીએ એલસીબીની ટીમ તથા સાયબર સેલની ટીમને માર્ગદર્શન આપીને આ ગુના ઉકેલવા સૂચના આપતા પોલીસે તપાસ કરતા ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને બાતમીદારોના આધારે અંકિત પ્રસાદ અને અમનસિંહને વલસાડ વાપી પારડી નજીકથી આ બંને પરપ્રાંતીય ઠગને ઝડપી લઈને પૂછપરછ કરતા તેમની પૂછપરછમાં તેમણે ભરૂચમાં પરપ્રાંતીય ખાતે લાવો રૂપિયા ઉપાડી આપું કહીને 13,500 ઉપાડી લીધા હોવાની ઘટના સામે આવી હતી. તેમણે ભરૂચ જ એચડીએફસી એટીએમ મશીનના રૂપિયા ઉપાડી લીધા હતા, જ્યારે સુરત અંકલેશ્વર વાપીમાં પણ આવી જ રીતે હાથ ચાલાકીથી કાર્ડ બદલી રૂપિયા ઉપાડી ઠગાઈ કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી એસબીઆઈ સીબીઆઈ અને સરકારી બેંકના એટીએમ કાર્ડ કબજે કર્યા છે, જ્યારે આ ભેજાબાદની એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. ડીવાયએસપી વાઘેલાએ કહ્યું હતું કે કોઈકને પણ તમારો એટીએમ કાર્ડ આપો નહીં, કોઈની સામે એટીએમ પિન નંબર બોલો નહીં કે નાખો નહીં, અજાણ્યા વ્યક્તિને રૂપિયા ઉપાડવા પણ કહેશો નહીં, તેવી પણ સૂચના અને અપીલ કરી હતી. ગઈ તારીખ 6 ડિસેમ્બરના રોજ ફરિયાદી અજીતસિંહ ગોહિલ, જે ભરૂચ ખાતે આવેલ પાંચબત્તી પાસે જે એસબીઆઈનું એટીએમ આવેલ છે ત્યાં પોતાનું એટીએમ કાર્ડ લઈ અને પૈસા ઉપાડવા માટે ગયેલા, પરંતુ એટીએમમાંથી કોઈ પણ કારણોસર પૈસા નીકળેલ નહીં. આ દરમિયાન એટીએમની અંદર બે વ્યક્તિઓ હાજર હતા, જેમણે એમને મદદ કરવાનું કહી અને કીધું કે અમે લાવો પૈસા તમને કાઢી આપીએ. એમ કહેતા ફરિયાદીએ પોતાનું જે એસબીઆઈનું એટીએમ હતું એ આ આરોપીઓને આપેલું અને તેમનો પિન જે છે એ એન્ટર કરવા માટે જણાવેલું, અને ચોરી છુપીથી આ જે ફરિયાદીનો પિન નંબર હતો એ આરોપીઓએ મેળવી લીધેલો. ત્યારબાદ ફરિયાદીને ખબર પડેલ કે એમના ખાતામાંથી 13,500 રૂપિયા નીકળી ગયેલ છે, જેથી એમણે બેંકની અંદર એમની સંબંધિત બ્રાન્ચમાં જઈ અને ખાતરી કરતા બેંકમાં એમનું એટીએમ એમને તપાસ્યું તો ખરેખર એમનું જે એટીએમ હતું એ આરોપીઓએ એટીએમ કાર્ડ એ આરોપીઓએ બદલી નાખેલું હતું અને એમની પાસે જે એટીએમ કાર્ડ હતું એ અન્ય વ્યક્તિના નામનું હતું. આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને અમારી એલસીબીની ટીમ અને સાયબર ક્રાઇમની ટીમ આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી. આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનાના ક્રમે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. એક આરોપી છે અંકિત કુમાર અમરેશ પ્રસાદ સિંઘ અને બીજો છે અમનસિંહ મંજયસિંઘ, જે બંને હાલ હળવદ ખાતે રહે છે. અને આ બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં અગાઉ તેમણે વ્યારા વાપી સુરત વલસાડ આ ઘણી બધી જગ્યાએ આ જ રીતે એટીએમમાં જઈ અને વ્યક્તિઓને પોતાના વિશ્વાસમાં લઈ અને એમને આ જે એટીએમ હોય એ ઓરિજિનલ એની સાથે ડુપ્લિકેટ એસબીઆઈ જે એસબીઆઈના એટીએમ કાર્ડ હોય એ બદલી અને અલગ અલગ જગ્યાએથી આ રીતે સ્વેપિંગ કરી અને ફ્રોડ કરેલ છે.